નમસ્કાર મિત્રો નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર તલાટીકમ મંત્રીના વિશે અગત્યના એક સમાચાર મળી રહ્યા છે તો તેના વિશે આપણે વાત કરીશું તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે તમને આવા અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે એક ઓફિશિયલ લેટર પરિપત્ર છે તેમાં તારીખ તો કે વીસ સાત બે હજાર ઓગણીસનો લેટર છે બરાબર વીસ તા વીસ વીસ સાત બે હજાર ઓગણીસના લેટરમાં એવું જણાવવામાં આવેલું છે બરાબર કે નીચે વિષય એવો હતો કે જિલ્લા પંચાયત પસંદગી સમિતિ તથા ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળ મારફત જિલ્લા પંચાયતોના વિવિધ સંવર્ગમાં કરવામાં આવેલી ભરતીની વિગતો મોકલવા બાબત આજે પરીક્ષાના ફોર્મ છે તે બે હજાર અઢારમાં ભરવામાં આવેલા હતા પરંતુ હજી સુધી તેની કોઈ બરાબર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલી નહોતી પરંતુ આ લેટરને કારણે એવું આપણને લાગે છે કે ટૂંક જ સમયની અંદર જે ફોર્મ ભરવામાં આવવામાં આવેલા હતા તે રીઓપન કરવાની શક્યતા રહેલી છે બરાબર તો શું લખેલું છે તો કે પંચાયતના કાર્યાલયમાંથી મળેલ સૂચના મુજબ જિલ્લા પંચાયત પસંદગી સમિતિ તથા ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળ મારફત જિલ્લા પંચાયતોના વિવિધ સંવર્ગમાં કરવામાં આવેલી ભરતીની વિગતો તાત્કાલિક મોકલવા જણાવેલું હોય આ સાથે સામેલ રાખેલ નમૂનામાં બરાબર એટલે જે પણ જે વિદ્યાર્થીઓએ પોતપોતાના જિલ્લાઓમાં અથવા જે તે જિલ્લાઓમાં પરીક્ષાના ફોર્મ ભરેલા છે તે ફોર્મને બધા જ જે બધા જ ફોર્મને બરાબર જે ગાંધીનગર એમાં લખેલું છે બરાબર મોકલવા બાબતે એકવીસ સાત બે હજાર ઓગણીસના રોજ અગિયાર કલાક સુધીમાં કચેરીમાં ઈમેલ પર મોકલવામાં આવશે બરાબર એટલે આના ઉપરથી એવું તો આપણને ખ્યાલ આવે કે બરાબર ટૂંક સમયની અંદર ફરીથી પાછા જે ફોર્મ છે તે રીઓપન થશે અને ટૂંક સમયની અંદર તેની પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ જશે તો આ ત્યના ન્યૂઝ બરાબર તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયો અચૂક મળી રહે તે માટે વિડીયોને જેમ બને તેમ શેર કરજો થેન્ક યુ